અંગારિકા ચોથના દિવસે ભુજમાં રઘુવંશી નગરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં મહાઆરતી યોજાઈ. ચૈત્રવદ ચોથ એટલે શ્રી ગણેશ ભગવાનની અંગારિકા ચોથ. આ દિવસે ભુજમાં રઘુવંશી નગરમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરમાં મહાઆરતી યોજાઈ હતી. એક કલાકમાં આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને આ મહાઆરતીનો લાભ લીધો હતો. ઓર્કેસ્ટ્રા તેમજ ગાયક કલાકારોના સહકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આરતી બાદ દાતા દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટીઓના સાથ સહકારથી આવા આયોજનો ઘણીવાર કરવામાં આવે છે તેમ વિનોદભાઈ ઠક્કરે જણાવ્યું હતું. સ્ટોરી બાય દર્શન મહેતા, માશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. તરફથી આજે મહાઆરતી શ્રી અંગારિકા ચોથ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમારા બહેન ટ્રસ્ટી મુંબઈ વાસે છે શ્રી શંકરભાઈ ઠક્કર, એમની અનુમતિ લઈને આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં આ સોસાયટીમાં રહેતી મહિલા દ્વારા સહયોગ મળ્યો અને પ્રસાદ તરીકે પણ અમારા કાનૂની બેન રંજનભાઈ ઠક્કર તરફથી પ્રસાદનો પણ સહયોગ મળ્યો. અને તે મોટી ચોથ કહેવાય, જેને આપણા હિન્દુ સમાજમાં ગણપતિ બાપાની મોટી ચોથ કહેવાય. એ ચોથ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું અને હંમેશા આવી ચોથો આવતી હોય ત્યારે આવું આયોજન કરવામાં જ આવ્યું છે. આ રીતે આ સિદ્ધિવિનાયક મંદિર છે ભુજમાં, તો એનું બહુ મહત્ત્વ છે અને મંદિર પણ બહુ સરસ બનાવવામાં આવ્યું છે. હંમેશા હંમેશા આ પ્રગતિના પંથે વધતા જઈએ છીએ અને બાપાશ્રીની દયાથી બધું સારી રીતે ચાલ્યા કરે છે અને અમારા મિત્રો દ્વારા આમાં સહયોગ મળતો રહે છે. એટલે બધાને બાપાની દયા છે અને બાપા તરફથી પૂરેપૂરા આશીર્વાદ મળતા રહે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે